નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાર્ટ કરીશું ધોરણ 12નું ત્રીજું ચેપ્ટર પ્રવાહ વિદ્યુત. પ્રવાહ વિદ્યુતમાં સૌ પ્રથમ તો કે પ્રવાહ વિદ્યુતની પ્રસ્તાવના. સૌ પ્રથમ પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર એટલે શું? વિદ્યુત પ્રવાહના લગતા પ્રાથમિક નિયમો, વિદ્યુત પ્રવાહ સાથે સંકલિત રાશિઓ, વિદ્યુત પરિપથો તેમજ તેના વિશ્લેષણો, વિદ્યુત કોષોના EMFના જોડાણો, સમાંતર જોડાણ, શ્રેણી જોડાણ, તેવી જ રીતે અવરોધોના જોડાણો, સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ અને તે વગેરેના માપનના અભ્યાસને પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર કહે છે. ધોરણ 12ના પ્રથમ ચેપ્ટરમાં આપણે ભણી ગયા કે બે કણો વચ્ચે વિદ્યુત બળ ઉદ્ભવવાનું કારણ તેમના પર રહેલ વિદ્યુત ભાર છે. વિદ્યુત ભારના મુખ્ય કેટલા પ્રકાર છે? તો કે બે પ્રકાર, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. જ્યારે વિદ્યુત ભારો ગતિમાં આવે છે ત્યારે વિદ્યુત પ્રવાહ રચાય છે, એટલે કે સ્થિર વિદ્યુત ભારો દ્વારા વિદ્યુત પ્રવાહ નિર્માણ પામતો નથી. એનું કારણ કે જ્યારે વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? તો કે વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી ઉદ્ભવશે, ઋણમાં દાખલ થશે. તો આ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ઇલેક્ટ્રોનને મૂકવામાં આવે તો ઇલેક્ટ્રોન ક્યાં વિદ્યુત ભાર તરફ ગતિ કરશે? તો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો આવા જે વિદ્યુત ભારો છે એના દ્વારા વિદ્યુતનું વહન થાય છે. સ્થિર વિદ્યુત ભારો ક્યારેય વિદ્યુત પ્રવાહનું વહન કરતા નથી. તેમ આગળ કુદરતી રીતે ઘણી પરિસ્થિતિઓમાં વિદ્યુત પ્રવાહ રચાતો હોય છે. દાખલા તરીકે આકાશમાં ચમકતી વીજળી. હવે વીજળી છે એમાં વિદ્યુત ભારનું વહન પૃથ્વીના વાતાવરણ દ્વારા થાય છે અને તેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં વિદ્યુત ભાર હોય છે. વધારે પ્રમાણના વિદ્યુત ભારને લીધે તેનો વિદ્યુત સ્થિતિમાન ખૂબ જ વધારે હોય છે, એટલે ક્યારેક વીજળી જાનલેવા પણ બને છે. બીજા ઉદાહરણ તો કે ગર્ભપ્રવેશમાં આવતી ઇસ્ત્રી, પછી દિવાલ ઘડિયાળ કે જે સેલથી ચાલે છે અને ગર્ભપ્રવેશમાં ટીવી, આ બધા વિદ્યુતથી ચાલતા ઉપકરણો છે. એની પછી વિદ્યુત પ્રવાહની સમજૂતી, વ્યાખ્યા અને એકમ. વિદ્યુત ભારની વહનની દિશાને લંબ એક નાનું ક્ષેત્રફળ ધરાવતો પૃષ્ઠખંડ. પૃષ્ઠખંડ એટલે કે ક્ષેત્રફળ એ ધરાવતો ખંડ. વિચારો કે જ્યાં ધન અને ઋણ એમ બંને પ્રકારના વિદ્યુત ભારો આ ક્ષેત્રફળમાં આગળ અને પાછળની દિશામાં વહન પામી શકે છે. એટલે કોઈ આપણે આડછેદ લઈએ એક બાજુ આપણે ધન છેડો લેવું અને બીજી બાજુ લેશું ઋણ છેડો. આમાં ધન અને ઋણ વિદ્યુત ભારોને મૂકવામાં આવે તો ધન વિદ્યુત ભાર કઈ તરફ જાય? તો કે ઋણ છેડા તરફ. અને ઋણ વિદ્યુત ભારો કઈ તરફ જાય? તો કે ધન છેડા તરફ. આ વિદ્યુત ભારની ગતિને લીધે નું નિર્માણ થશે તો કે વિદ્યુત પ્રવાહ નિર્માણ પામે છે. વિદ્યુત પ્રવાહ નિર્માણ પામવા માટે આ જે પરિપથ છે એને આપણે બંધ પરિપથ બનાવવો પડે. જ્યાં સુધી પરિપથ બંધ નહીં થાય ત્યાં સુધી પ્રવાહ ક્યારેય નિર્માણ પામશે નહીં. આપેલ સમય અંતરાલ ટી દરમિયાન ધારો કે ક્યુ પ્લસ જેટલો ધન વિદ્યુત ભારનો પરિણામી જથ્થો અને ક્યુ માઇનસ જેટલો ઋણ વિદ્યુત ભારનો પરિણામી જથ્થો ક્ષેત્રફળની માં થઈને આગળની દિશામાં
ધન વિદ્યુતભાર આગળની દિશામાં જશે તો ઋણ વિદ્યુતભાર પાછળની દિશામાં વહન પામે છે. આથી ટી જેટલા સમય અંતરાલમાં આપેલ ક્ષેત્રફળમાંથી આગળની દિશામાં વહેતો કુલ વિદ્યુતભાર કેટલો થશે? તો કે આગળની દિશામાં કયો વિદ્યુતભાર વહન પામે છે? તો કે ક્યુ બરાબર ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર વિરુદ્ધ દિશામાં, એટલે નિશાન આવશે માઇનસ અને ત્યાં લખવાનું થશે ઋણ વિદ્યુતભાર. તો પરિણામી વિદ્યુતભાર આગળની દિશામાં વહેતો, તો કે ક્યુ પ્લસ, અને પાછળની દિશામાં વહેતો વિદ્યુતભાર ક્યુ માઇનસ. તો કુલ વિદ્યુતભાર ક્યુ બરાબર ક્યુ પ્લસ માઇનસ ક્યુ માઇનસ. હવે કોઈ આડછેદમાં ધન વિદ્યુતભાર હોય અને ઋણ વિદ્યુતભાર હોય તેનું વહન કયા પ્રકાર થશે? તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ જે આકૃતિ છે એમાં કયા વિદ્યુતભાર છે? તો કે ધન વિદ્યુતભાર. ધન વિદ્યુતભાર હંમેશા કોની તરફ આકર્ષણમાં પામશે? તો કે ઋણ વિદ્યુતભાર તરફ. એટલે ધન વિદ્યુતભારની ગતિ ક્યાંથી ક્યાં થશે? તો કે ધનથી ઋણ તરફની, પ્લસથી માઇનસ. પણ જ્યારે આ છેદમાં ઇલેક્ટ્રોન એટલે કયો વિદ્યુતભાર થશે? તો કે ઋણ વિદ્યુતભાર. જ્યારે આ છેદમાં ઋણ વિદ્યુતભાર લેવામાં આવે તો ઋણ અને ઋણ વચ્ચે શું થશે? તો કે અપાકર્ષણ. જ્યારે ઋણ અને ધન વચ્ચે આકર્ષણ, આના કારણથી ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રોન બે વિરુદ્ધ દિશામાં વહન પામે છે. ધન વિદ્યુતભાર પ્લસ થી માઇનસ તરફ વહન પામશે, જ્યારે ઋણ વિદ્યુતભાર માઇનસ થી પ્લસ તરફ વહન પામે છે. આગળ સ્થાયી પ્રવાહના કિસ્સામાં વિદ્યુતભાર ક્યુ એ ટીના સમપ્રમાણમાં હોય છે. એટલે જેટલો સમય વધારે હશે એટલા સમયમાં વિદ્યુતભારનો પસાર થતો જથ્થો વધારે હશે, એને લીધે પ્રવાહ વધારે નિર્માણ પામશે. એની માટે નીચેની આકૃતિમાં જો પ્રથમ આકૃતિમાં વિદ્યુતભારનો જથ્થો કેવો છે? તો કે વધારે. જ્યારે બીજી આકૃતિમાં વિદ્યુતભારનો જથ્થો તો કે ઓછો છે. તો વિદ્યુતભારનો જથ્થો વધારે, તેને લીધે વિદ્યુત પ્રવાહ કેવો આવશે? તો કે વધારે મળશે. બીજી આકૃતિમાં વિદ્યુતભારનો જથ્થો ઓછો છે, એને લીધે વિદ્યુત પ્રવાહ કેવો મળશે આપણને? ઓછો. આ પ્રમાણે જોઈએ તો વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુતભારના જથ્થાના સમપ્રમાણમાં થશે. પેલો સંબંધ ક્યુ છલે છે ટી. હવે છલેસીની નિશાની દૂર કરવી તો મૂકવું પડશે આપણે, તો કે અચળાંક. અચળાંક એટલે આપણે મૂકવાનો છે આઈ. આઈ એટલે કે શું થાય? વિદ્યુત પ્રવાહ. અહીં અચળાંક તરીકે આપણે મૂકવાનો છે વિદ્યુત પ્રવાહ. એટલે ક્યુ બરાબર આઈ ટી, એટલે કે અચળાંક આઈ બરાબર લખશું આપણે ક્યુના છેદમાં ટી. 12મા ધોરણના પ્રથમ ચેપ્ટરમાં આવી ગયો આપણે કે વિદ્યુત ભાર ક્યુ બરાબર લખી ne. ક્યુ બરાબર ne, તો પ્રવાહનું સૂત્ર મળશે આપણને I બરાબર ne ના છેદમાં t. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા, વાહકના આડછેદને લંબ રૂપે એકમ સમયમાં વહન પામતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય? તો કે વિદ્યુત પ્રવાહ. એનો એકમ સૂત્ર શું છે પ્રવાહનું? તો કે I બરાબર ક્યુના છેદમાં ટી. ક્યુ એટલે થાય વિદ્યુત ભાર, ટી એટલે થશે સમય. તો વિદ્યુત ભારનો એકમ છે કુલંબ, સમયનો એકમ છે સેકન્ડ. તો એકમ બનશે કુલંબ પર સેકન્ડ. અને બીજો એકમ કે વિદ્યુત પ્રવાહની શોધ કોને કરી હતી? તો કે એમ્પિયરે. તો એમ્પિયરની યાદમાં એનો એકમ બનશે એમ્પિયર, કે જેની સંજ્ઞા આવશે કેપિટલ એ. હવે પ્રવાહના બે પ્રકાર છે, તો એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ. ડીસી પ્રવાહ એટલે કે ડાયરેક્ટ કરંટ, એસી પ્રવાહ એટલે કે અલ્ટરનેટિંગ.
बीसी प्रवाह, बीजी आकृति में से एसी प्रवाह, जेनी वच्चेनो मुख्य तफावत तमे आकृति में जोई शको छो के डीसी प्रवाह से ए कोई एक दिशा में ज वहन पामशे। के पहली आकृति में जो क्या हे अपने धारी ले इलेक्ट्रॉन से, तो इलेक्ट्रॉन नो वहन क्या थी क्या तरफ थाय, तो के माइनस थी कई तरफ वहन पामशे प्लस तरफ। पण विद्युत प्रवाह कई दिशा में हे, तो के विद्युत क्षेत्र की दिशा में। विद्युत क्षेत्र क्या थी क्या हे, तो के प्लस थी माइनस, એટલે કે પ્રવાહ કઈ દિશામાં વહન પામતો હશે, ધન થી ઋણ, એટલે કે પ્લસ થી માઇનસ, પ્લસ થી માઇનસ એની દિશા થાય, તો કે વિદ્યુત પ્રવાહની દિશા। જ્યારે ઇલેક્ટ્રોનના વહનની દિશા કઈ છે, માઇનસ થી પ્લસ, ઇલેક્ટ્રોનનું વહન। આમ જોઈએ કે આપણે કે વિદ્યુત પ્રવાહ અને ઇલેક્ટ્રોનનું વહન કઈ દિશામાં છે, તો કે વિરુદ્ધ દિશામાં। અને બીજા શબ્દમાં કહીએ તો વિદ્યુત પ્રવાહ છે એ ધન વિદ્યુત ભારની દિશામાં વહન પામતો હોય, અહીંથી ઇલેક્ટ્રોન લીધેલા છે, તો ઇલેક્ટ્રોન કરતા એ કઈ દિશામાં હશે, વિરુદ્ધ દિશામાં। હવે બીજો છે એસી પ્રવાહ, જે આપણે આગળ અભ્યાસ કરીશું કે એ પ્રવાહ છે અમુક સમય માટે આગળની દિશામાં વહન પામતો છે, સમયના ચોક્કસ ગાળાની દિશા બદલાઈ જાય, કારણ કે પ્રવાહના સમીકરણ આ પ્રકારના છે, I બરાબર I0 sin ઓમેગા t અથવા I બરાબર I0 cos ઓમેગા t, sin અને cos સમયના ચોક્કસ ગાળે એના મૂલ્ય બદલાશે, એટલે કે ધન અથવા ઋણ, ને અમુક સમયના મૂલ્ય કેટલા થઈ જાય, શૂન્ય થાય, એટલે એસી કરંટ ધન તે મળશે, ઋણ મળશે અને શૂન્ય મળશે, એટલે કે સમયના ચોક્કસ ગાળાની દિશામાં શું થશે, ફેરફાર થશે। હવે આપણે પ્રવાહનું સમીકરણ આવી ગયું આઈ બરાબર ક્યુના છેદમાં ટી, શરૂઆતમાં લઈ કે ટી બરાબર ટી સમયે વિદ્યુત ભારનો જથ્થો ક્યુ વન બરાબર ક્યુ છે, તો ટી ટુ બરાબર સમય પહેલા કેટલો હતો, ટી હતો, એમાં આપણે ડેલ્ટા ટી જેટલો વધારો કરીએ, એટલે કે સમયમાં વધારો થતા વિદ્યુત ભારના વહનનો જથ્થો ક્યુ ટુ બરાબર ક્યુ પ્લસ ડેલ્ટા ક્યુ, કે વિદ્યુત ભારમાં ડેલ્ટા ક્યુ જેટલો હું છો વધારો, તો આ ગેપમાં સમયગાળો, સમયગાળો કેટલો થાય, તો કે ડેલ્ટા ટી જેટલો, અને એટલા સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, વિદ્યુત ભારનો જથ્થો કેટલો છે, ડેલ્ટા ક્યુ, તેથી સરેરાશ વિદ્યુત પ્રવાહ આઈ એવરેજ કેટલો થશે, તો કે ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી, ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી સમય વચ્ચેના ડેલ્ટા ટી સમયનામાં વાહકના કોઈ પણ આડછેદમાંથી પસાર થતો પરિણામી વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા ક્યુ છે, તેથી સરેરાશ વિદ્યુત પ્રવાહ આઈ એવરેજ બરાબર ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી। હવે આપણે કોઈ ચોક્કસ સમયે વિદ્યુત પ્રવાહ મેળવવો હોય, એટલે કે ટી સમય પ્રવાહનું મૂલ્ય મેળવવું હોય, તે માટે આપણે ડેલ્ટા ટીનું શૂન્ય તરફનું લેવું પડશે લક્ષ, લક્ષ શું લેવા માટે, તો કે લિમિટ લેવી પડશે, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો। આઈ એવરેજના સમીકરણ છે એમાં બંને બાજુ લિમિટ લગાડો, કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો આઈ એવરેજ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી, તો લિમિટ દૂર કરતા આઈ એવરેજની જગ્યાએ લખાઈ જાય આઈ ઓફ ટી, એટલે કે ટી સમયે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બરાબર, અને બીજી બાજુથી લિમિટ દૂર કરશો તો જ્યાં ડેલ્ટા છે ત્યાં આવી જશે ડી, એટલે કે આઈ ઓફ ટી બરાબર ડી ક્યુના છેદમાં ડી ટી, એટલે કે વિદ્યુત ભારનો સમયની સાપેક્ષે
प्राथमिक विकलन એટલે વિદ્યુત ભારનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી આપણે કઈ રાશિ મળશે તો કે તત્કાલીન વિદ્યુત પ્રવાહ. અને આ સમીકરણ ઉપરથી બીજી વસ્તુ કે જ્યારે ક્યુ કેવો લેવામાં આવશે, અચળ. જો ક્યુ અચળ લેવામાં આવે કે જે સમય ઉપર આધારિત નથી તો અચળ પદનું વિકલન કેટલું થાય, શૂન્ય. તો ત્યારે પ્રવાહ કેટલો મળશે આપણને, શૂન્ય. એટલે સમય સાથે વિદ્યુત ભાર બદલાતો નથી ત્યારે પ્રવાહ હંમેશા કેટલો થશે, શૂન્ય. હવે આપણે જોયું કે વિદ્યુત પ્રવાહ છે એ ઇલેક્ટ્રોનના વહનની વિરુદ્ધ દિશામાં, કે ઇલેક્ટ્રોનનું વહન હશે એની કરતા ધન વિદ્યુત ભારનું વહન કઈ દિશામાં હશે, વિરુદ્ધ દિશામાં. તો પ્રવાહ કઈ દિશામાં વહન પામે છે, તો કે ધન વિદ્યુત ભારની દિશામાં. આમ જોતા વિદ્યુત પ્રવાહ સદિશ રાશિ નથી. કેવી રાશિ છે? અદિશ. એ સદિશ રાશિ નથી. વિદ્યુત પ્રવાહ ભલે ધન વિદ્યુત ભારના કણોની ગતિની દિશા દર્શાવે, છતાં પણ તેને અદિશ રાશિ ગણવામાં આવે છે. કારણ કે વિદ્યુત પ્રવાહના સરવાળા માટે અદિશ સરવાળાના નિયમો લાગુ પડે છે. એનું ઉદાહરણ લઈ કે કોઈ એક તારમાંથી વિદ્યુત પ્રવાહ 10 એમ્પિયર આવે છે, તો આના બે ભાગ કરવામાં આવે તો એક ભાગમાં 3 એમ્પિયર પ્રવાહ વહન પામતો હશે, તો બીજા ભાગમાં કેટલા એમ્પિયર હશે? 7 એમ્પિયર. આ પ્રવાહની ગણતરી કરતી વખતે આ બે તાર વચ્ચેનો ખૂણો ક્યારેય ધ્યાનમાં લેવામાં આવતો નથી. આ માટે વિદ્યુત પ્રવાહ કેવી રાશિ છે? અદિશ. પણ સદિશ સરવાળાના નિયમો લાગુ પડતા નથી, એટલે કે બંધ પરિપથમાં વાહક તારો વચ્ચે કોઈ પણ ખૂણો હોય તો પણ પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહમાં કોઈ ફેરફાર થતો નથી. નીચેની આકૃતિમાં જોઈ શકશો કે શરૂઆતમાં એમનેમ કે કોઈ સ્થિતિમાન લાગુ પડેલો નથી. જો સ્થિતિમાન લાગુ પડેલો ન હોય તો ઋણ વિદ્યુત ભાર છે એની ગતિ હશે અસ્તવ્યસ્ત. પણ જ્યારે એને વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડવામાં આવે તો ઋણ વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોન હંમેશા કોની તરફ વહન પામશે? તો કે ધન તરફ. જે બાજુ ધન વિદ્યુત ભાર હશે તે બાજુ ઇલેક્ટ્રોન ગતિ કરશે. તમે આકૃતિમાં જોઈ કો પેલા અસ્તવ્યસ્ત ગતિ હતી, ત્યારે અહીંયા ધન વિદ્યુત ભાર લેવામાં આવે તો વહનની તરફ થાય છે. જ્યારે એના ધ્રુવો બદલાવી દેવામાં આવે, એટલે કે જ્યાં ઋણ હોય ત્યાં ધન કરી નાખવામાં આવે, તો ઇલેક્ટ્રોનના વહનની દિશા બદલાય છે. આપણે જે સેલ ગર્ભપ્રાશમાં જે સેલ વાપરતા હોય એમાં વિદ્યુતનું વહન કઈ રીતના થાય છે? કે જ્યારે સેલને બંધ પરિપથમાં જોડવામાં આવે ત્યારે એના ઋણ છેડામાંથી ઇલેક્ટ્રોન એની મારફતે, તો કે વિદ્યુત તાર મારફતે વહન પામી ક્યાં જાય છે? તો કે ઋણ છેડામાંથી નીકળી અને ક્યાં છેડા ઉપર જશે? ધન છેડા તરફ. આ પ્રમાણે જોવા જઈએ તો ઋણ છેડા પરનો વિદ્યુત ભાર શું થાય છે? તો કે ઘટતો જશે, અને ધન તરફનો વિદ્યુત ભાર, ધન વિદ્યુત ભાર, અહીંયા કયો વિદ્યુત ભાર આવે છે? ઋણ. ઋણ વિદ્યુત ભાર આવે છે એને લીધે ધનના મૂલ્યમાં થાય ઘટાડો, એટલે સમય જતા સેલ સંપૂર્ણ શું થઈ જાય? તો કે ડિસ્ચાર્જ. વિદ્યુત પ્રવાહના સૂત્રો. પહેલું, વિદ્યુત પ્રવાહ I બરાબર Q છેદમાં T, જ્યાં Q બરાબર NE. તેથી વિદ્યુત પ્રવાહ I બરાબર NE ના છેદમાં T. સૂત્ર નંબર 2, વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડા. તેથી લેમ્બડા બરાબર V
વિદ્યુત ભાર ક્યુના છેદમાં લંબાઈ એલ, તેથી ક્યુ બરાબર લેમ્બડા એલ, તેથી વિદ્યુત પ્રવાહ I બરાબર લેમ્બડા એલ ના છેદમાં ટી, જ્યાં એલ ના છેદમાં ટી બરાબર ઝડપ વી, તેથી વિદ્યુત પ્રવાહ I બરાબર લેમ્બડા ઇન્ટુ વી. ત્રીજું, વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર વિદ્યુત ભારના છેદમાં ક્ષેત્રફળ ક્યુના છેદમાં એ, તેથી ક્યુ બરાબર સિગ્મા એ, તેથી વિદ્યુત પ્રવાહ I બરાબર ક્યુના છેદમાં ટી બરાબર સિગ્મા એના છેદમાં ટી. ચોથું, કદ વિદ્યુત ભાર ઘનતા રો બરાબર વિદ્યુત ભાર ક્યુના છેદમાં કદ વી, તેથી ક્યુ બરાબર રો ઇન્ટુ વી, તેથી પ્રવાહ આઈ બરાબર ક્યુના છેદમાં ટી બરાબર રો વીના છેદમાં ટી, જ્યાં વી બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, તેથી આઈ બરાબર રો એ એલ ના છેદમાં ટી બરાબર રો એ વી, કારણ ઝડપ વી બરાબર અંતર એલ ના છેદમાં સમય ટી. પાંચમું, ઇલેક્ટ્રોન જ્યારે આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે, વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા બરાબર આર અને ઇલેક્ટ્રોનની ઝડપ બરાબર વી, તેથી એક પરિભ્રમણ દરમિયાન વિદ્યુત પ્રવાહ I બરાબર ક્યુના છેદમાં T બરાબર ક્યુના છેદમાં કેપિટલ T, કેપિટલ T બરાબર આવર્તકાળ. હવે ઇલેક્ટ્રોનની ઝડપ V બરાબર એક પરિભ્રમણ દરમિયાન કપાતું અંતર પરિઘ એટલે કે 2πr ના છેદમાં T, તેથી T બરાબર 2πr ના છેદમાં V ના મદદથી મળતો પ્રવાહ I બરાબર QV ના છેદમાં 2πr. ટોપિક રિલેટેડ અમુક ક્વેશ્ચનો. પહેલો ક્વેશ્ચન, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 5.3 ગુણ્યા 10^-11 ઘાત મીટર એટલે કે ત્રિજ્યા આર બરાબર 5.3 × 10^-11 ઘાત મીટર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં અચળ ઝડપ 2.2 × 10^6 V બરાબર 2.2 × 10^6 મીટર પર સેકન્ડથી ગતિ કરે છે તો રચાતો વિદ્યુત પ્રવાહ I બરાબર ખાલી જગ્યા.
ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. ધારી લઈએ કે આ વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા કેટલી છે, તો કે આર. અહીંયા કોઈ આપણે એ આર છેદ ધરાવતો પૃષ્ઠખંડ લઈ લઈ ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે, તો એકથી શરૂઆત કરીને એ સુધી પાછો આવવા માટેને કેટલો સમય લાગશે, તો કે આવતકા ટી જેટલો. ટી જેટલા સમયમાં ઇલેક્ટ્રોન તેનું એક પરિભ્રમણ પૂરું કરશે. એટલા સમયમાં કાપેલ અંતર, કાપેલ અંતર શેના બરાબર થાય, તો કે પરિઘ બરાબર. પરિઘ એટલે કે 2πr. તો ઝડપ કેટલી બનશે અહીંથી, તો કે ઝડપ v બરાબર 2πr ના છેદમાં t. તેથી વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહ I બરાબર Q ના છેદમાં T. Q એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, E. T એટલે એક પરિભ્રમણ પૂરો કરવા માટે લાગતો સમય, કેપિટલ T. હવે ઝડપના સમીકરણમાંથી T ને સૂત્રનો કર્તા બનાવીને સમીકરણમાં મૂકતા આપણને સમીકરણ મળશે E V ના છેદમાં 2πr. તેથી પ્રવાહ I બરાબર E ની કિંમત 1.6 × 10⁻¹⁹, વેગ 2.2 × 10⁶, એના છેદમાં 2π ની કિંમત 3.96 × r 5.3 × 10⁻¹⁷. તેથી આપણે કુલ પ્રવાહ મળશે I બરાબર 1.06 × 10⁻³ એમ્પિયર, એટલે કે 1.06 mA. પછીનો ક્વેશ્ચન નંબર 2. પોતાના પરિઘ પર લેમ્બડા જેટલી રેખીય વિદ્યુત ભાર ઘનતા, રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા બરાબર ક્યુના છેદમાં એલ, એટલે કે વિદ્યુત ભાર ના છેદમાં લંબાઈ. તેથી ક્યુ બરાબર લેમ્બડા એલ. ધરાવતી આર ત્રિજ્યાની એક રિંગ તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરતી હોય તો આ રીતે કેટલા વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય? વિદ્યુત પ્રવાહનું સમીકરણ, વિદ્યુત પ્રવાહ I બરાબર ક્યુના છેદમાં ટી. એક પરિભ્રમણ માટે લઈશું આપણે, તો કે I બરાબર ક્યુના છેદમાં કેપિટલ ટી. કેપિટલ ટી એટલે કે આવતકાળ. આવતકાળનું સૂત્ર લખાય, તો કે 2π ના છેદમાં ઓમેગા. તેથી વિદ્યુત પ્રવાહ I બરાબર Q ઓમેગા ના છેદમાં 2π. તેથી વિદ્યુત પ્રવાહ I. હવે Q ની કિંમત Q બરાબર કેટલા લેવાનું છે? લેમ્બડા L. તો I બરાબર લેમ્બડા L ઓમેગા ના છેદમાં 2π, જ્યાં L બરાબર વર્તુળાકાર માર્ગની શું થાય લંબાઈ, લંબાઈ એટલે કે નો પરિઘ. પરિઘ એટલે કેટલા લખાય? 2π કેપિટલ R. તેથી I બરાબર લેમ્બડા ઓમેગા ના છેદમાં 2π × 2πr. 2π કેન્સલ થશે, જવાબ આવશે લેમ્બડા ઓમેગા R. ની પછી નેક્સ્ટ ક્વેશ્ચન. 1 μA પ્રવાહ વાળી પ્રોટોન ની કિરણાવલી ની આડછેદ નું ક્ષેત્રફળ 0.5 mm² છે, અને તે 3×10⁴ મીટર પર સેકન્ડ ના વેગ થી ગતિ કરે છે, તો તેના પરથી વિદ્યુત ભાર ની ઘનતા. માં ઘનતા ની આપણે ચોખવટ કરેલી નથી, પણ ઓપ્શન ઉપર એટલું નક્કી કરીએ કે કઈ ઘનતા હશે, તો કે કદ ઘનતા. પેલા વિદ્યુત પ્રવાહનું સમીકરણ,
વિદ્યુત પ્રવાહ I બરાબર Q ના છેદમાં T. કઈ ઘનતા લેવાની છે આપણે? કદ ઘનતા. કોના માટે? તો કે વિદ્યુત ભાર માટે. ઓકે, સિગ્મા બરાબર Q ના છેદમાં V. V બરાબર કદ. કદ એટલે તો કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તેથી V બરાબર AL અને લીધે કદ ઘનતા સિગ્મા બરાબર Q ના છેદમાં AL. તેથી વિદ્યુત ભાર Q બરાબર સિગ્મા AL. યુના સમીકરણનો ઉપયોગ વિદ્યુત પ્રવાહમાં પત્ર I બરાબર સિગ્મા એ એલ ના છેદમાં ટી બરાબર લખાય સિગ્મા એ વેગ V, કારણ કે V બરાબર અંતરના છેદમાં સમય. તેથી I બરાબર સિગ્મા એ V. અહીંથી આપણે સિગ્મા ને સૂત્રનો કત્તા બનાવશું. સિગ્મા બરાબર I ના છેદમાં એવી. તેથી સિગ્મા બરાબર વિદ્યુત પ્રવાહ કેટલો છે? 1 માઇક્રો એમ્પિયર 1 ગુણ્યા 10⁻⁶ છેદમાં ક્ષેત્રફળ 0.5 mm સ્ક્વેર એટલે 10⁻⁶ ઘાત ગુણ્યા 3 ગુણ્યા 10⁴ ઘાત. સાદરૂપ આપતા જવાબ આવશે તો કે 6.6 ગુણ્યા 10⁵ ઘાત. દસ મિનિટ સમય T બરાબર 10 મિનિટ. 10 મિનિટ એટલે કેટલી સેકન્ડ થશે? તો કે 60 સેકન્ડ. 60 ને 200 સેકન્ડ. વાહક તારના કોઈ આડછેદમાંથી 0.6 મોલ ઇલેક્ટ્રોન પસાર થાય છે. સંખ્યા N બરાબર 0.6 મોલ એટલે કે 0.6 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁰³ ઘાત ઇલેક્ટ્રોન પસાર થાય તો તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ. તેથી વિદ્યુત પ્રવાહ I બરાબર Q ના છેદમાં T. Q ની જગ્યાએ N E એના છેદમાં T. N ની કિંમત 0.6 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁰³ ઘાત. એની કિંમત 1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત. સમય કેટલો લેવાનો છે? તો કે 10 મિનિટ એટલે કેટલી સેકન્ડ થશે? તો કે 600 સેકન્ડ. તેથી પ્રવાહ I બરાબર અહીંથી 0.6 છેદમાં 600 એટલે આ થાય 10³ ઘાત. 10³ ઘાત ઉપર જશે તો થાય માઇનસ. એટલે જવાબ કેટલો આવશે? તેને લીધે આપણને પ્રવાહ કેટલો મળશે? તો કે I બરાબર 0.963 એમ્પિયર. ક્વેશ્ચન નંબર 5. 0.8 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહક તારના કોઈ પણ આડછેદમાંથી 2 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન પસાર થતા હશે? વિદ્યુત પ્રવાહ I બરાબર Q ના છેદમાં T. Q બરાબર N E છેદમાં T. N ને સૂત્રનો કત્તા બનાવશું તો N બરાબર I T ના છેદમાં E. તેથી N બરાબર I કેટલો છે? તો કે 0.8 એમ્પિયર. સમયગાળો કેટલો છે? 2 સેકન્ડ. વિદ્યુત ભારનું મૂળભૂત મૂલ્ય તો કે 1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત. 1.6.8 ને 2 કેન્સલ થશે એટલે N બરાબર 10⁹ ઘાત. ક્વેશ્ચન નંબર 6. કોઈ એક વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત ભાર Q બરાબર 5T² + 3T + 1 છે.
જ્યાં ટી સમય છે તો ટી બરાબર 5 સેકન્ડે પ્રવાહનું મૂલ્ય કેટલા એમ્પિયર થશે તે ગણવાનું છે. વિદ્યુત પ્રવાહ I બરાબર dq છેદમાં dt, તેથી I બરાબર d/dt, q ની જગ્યાએ 5t² + 3t + 1. આપેલ સમીકરણનું વિકલન કરતા I બરાબર 5t² નું વિકલન થશે 2t પ્લસ 3, t ની સાપેક્ષે વિકલન 1, અચળ પદનું વિકલન 0. તેથી I બરાબર 10t + 3. અહીં સમય t બરાબર 5 સેકન્ડ, તેથી I બરાબર 10 5 + 3, 10 × 5 = 50 + 3 બરાબર 53 વિદ્યુત પ્રવાહ એકમ થશે એમ્પિયર. ક્વેશ્ચન નંબર 7. રકમમાં પ્રવાહ આપેલો છે I બરાબર 3 + 2t અને t બરાબર 0 થી t બરાબર 4 સેકન્ડમાં કોઈ પણ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર ખાલી જગ્યા કુલમ હશે. વિદ્યુત પ્રવાહ I બરાબર dq/dt, તેથી dq = I×dt. સમીકરણ પરથી કુલ વિદ્યુત ભાર q બરાબર સંકલન t1 થી t2 I×dt. સમીકરણમાં પ્રવાહની કિંમત મૂકતા q બરાબર t1 ની કિંમત છે 0 સેકન્ડ, t2 છે 4 સેકન્ડ, I 3 + 2t × dt. સમીકરણનું સંકલન કરશો 3 m ને dt નું સંકલન થશે t + 2, t નું સંકલન થશે t² / 2, લિમિટ 0 થી 4, 2 અને 2 કેન્સલ, તેથી q બરાબર 3t + t² લિમિટ 0 થી 4. તેથી q બરાબર પેલા t ની જગ્યા 4 મૂકશો + 4² હવે સમીકરણમાં t બરાબર 0 મૂકશો તો 0 + 0, તો કુલ વિદ્યુત ભાર q બરાબર 3 × 4 12 + 4² 16, તેથી q બરાબર 28 વિદ્યુતભારનો એકમ થશે કુલમ.